અને સુરત શહેરના ઉપરવાસમાં છેલ્લા 4 દિવસથી સતત પડી રહેલા વરસાદને પગલે સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સામે આવી છે. સુરતમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, ત્યારે સુરતના સણિયા હેમાદ ગામમાં ખાડી પૂર આવી જતા ગામ જળમગ્ન થઈ ગયું હતું. આખા ગામમાં પાણી ઘૂસી જતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ગામની ખૂબ જ ખરાબ હાલતને પગલે તાત્કાલિક સુરત મહાનગરપાલિકા કમિશનર પૂરગ્રસ્તોની મુલાકાતે દોડી ગયા હતા અને પાલિકા કમિશનરે અધિકારીઓ સાથે પાણીમાં ઉતરી ગામનું નિરીક્ષણ કર્યું હતું. ગામના મોટા ભાગના લોકોને સ્થાનિક શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાથે જ અન્ય જગ્યાએ જરૂર જણાય ત્યાં લોકોને સ્થળાંતર કરવા માટેની વ્યવસ્થા કરવા તેમજ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે છેલ્લા 4 દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક લોકો બીમાર પણ પડ્યા હતા, જેને આરોગ્ય વિભાગ દ્વારા દવાઓ તેમજ અન્ય વ્યવસ્થા પણ કરી આપવા માટે સૂચના આપવામાં આવી હતી. હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જ્યારે સુરતમાં 4 દિવસથી સતત વરસી રહેલા વરસાદે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું છે, જેથી સુરત શહેરમાં અલગ અલગ જગ્યા પર વરસાદી પાણી ઘૂસી ગયા છે તો અનેક જગ્યાએ ખાડી પૂરની સ્થિતિ જોવા મળી હતી. આમ પાલિકા કમિશનર દ્વારા શહેરના વિવિધ ઝોનમાં પૂરગ્રસ્તોની મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચન કર્યા હતા.